ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ છ પ્રકરણ દસ ચારદિકાના સામત પટેલ અમરેલી બાજુનો પ્રદેશ વાળાક દેશ કહેવાતો ત્યાં ચાર ચારદિકા નામનું ગામ આવેલું છે આ ગામમાં આહિર પટેલ જ્ઞાતિના સામત પટેલ રહેતા તેમને કૃપાનંદ સ્વામીના યોગે સત્સંગ થયો ગઢપુરમાં શ્રીહરિના પ્રથમ દર્શને જ તેમને સમાધિ થઈ ગઈ શ્રીહરિને અક્ષરધામમાં દિવ્યસિંહાસન ઉપર બેઠેલા દીઠા સમાધિથી તેમને પાકો નિશ્ચય થયો કે આ સ્વામિનારાયણ સાક્ષાત પુરુષોત્તમ ભગવાન છે તેઓ પંચવર્તમાન કડકપણે પાળવા લાગ્યા શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવવા લાગ્યા આથી એમના જ્ઞાતિબંધુઓ ભડક્યા સામત પટેલ તિલક ચાંદલો કરતા ભગવાનની પૂજા પછી ભજન કીર્તન કરતા પોતાના યોગમાં આવનાર વ્યક્તિને તેઓ પ્રગટ ભગવાન શ્રીજી મહારાજનો મહિમા સમજાવતા સત્સંગી કરી દેતા આથી જ્ઞાતિના આગેવાનોએ સામત પટેલને નાત બહાર કર્યા એ સમયે નાતના આગેવાનો જે નક્કી કરે તે કાયદો ગણાતો જ્ઞાતિના આગેવાનોએ નક્કી કરેલા નિયમોનો જે ભંગ કરે તેને તેઓ મન ફાવે તેવી સજા કરી શકતા આવી સજા સામે કોઈ અપીલ થઈ શકતી નહીં આવા જ્ઞાતિ પ્રથાના અનિષ્ટનો ભોગ આહિર સામત પટેલ બન્યા જ્ઞાતિના આગેવાનોની બેઠક ભરાઈ હુક્કા પાણી થયા સામત પટેલની ગેરહાજરીમાં જ એમની સામે આ આગેવાનોએ નીચેના વઠોકામો કાઢ્યા સામત પટેલને જ્ઞાતિમાંથી દૂર કરવા તેને કોઈએ દેવતા આપવો નહીં તથા તેમને ઘરેથી દેવતા લેવો નહીં એ દિવસોમાં દિવાસળી ન હોવાથી આવી પ્રથા હતી તેના કુટુંબના સભ્યોને કુવે પાણી ભરવા દેવું નહીં ગામના કોઈ વેપારીએ માલ સામાન આપવું નહીં ખેતરમાં કોઈ ખેતમજૂરે કામ કરવા જવું નહીં તેની કન્યાઓને કોઈએ સાસરિયામાં તેડાવવી નહીં આવા તો બીજા અનેક વઠહુકમો સામત પટેલની સામે બહાર પાડવામાં આવ્યા સામત પટેલ તો શ્રીહરિને કરતા હરતા જાણતા તેથી અખંડ આનંદમાં રહી ભજન કરવા લાગ્યા હરિજન સાચારે જે ઉર્મા હિંમત રાખે એમ માની આવો અન્યાય સહન કરતા રહ્યા ભક્તિનિષ્ઠામાં આંચ આવવા દીધી નહીં સામત પટેલને નાત બહાર કર્યા છે તે વાત શ્રીહરિ પાસે પહોંચી પોતાના ભક્તના દુઃખો ભગવાન કેમ સહન કરે શ્રીહરિએ સામત પટેલને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું આટ આટલું દુઃખ પડવા છતાં તમે સત્સંગની દ્રઢતા રાખી છે ભક્તિ કરી છે માટે તમને ધન્ય છે હવે તમારા સર્વ દુઃખો દૂર થશે અંતરયામી શ્રીહરિએ તે જ વખતે સામત પટેલને નાત બહાર કરનાર આગેવાનોનું હૃદય પરિવર્તન પોતાની દિવ્ય શક્તિથી કર્યું સામત પટેલ ઘરે આવ્યા ત્યારે જ્ઞાતિના આગેવાનો એમને ઘરે મળવા આવ્યા પોતે કરેલા દુર્વ્યવહાર માટે સામત પટેલ પાસે ક્ષમાયાચના કરવા લાગ્યા વળી સામત પટેલ સામેના તમામ વઠુકમો પાછા ખેંચાયા આમ સામત પટેલ તથા જ્ઞાતિના અન્ય સભ્યો વચ્ચે પૂર્વવત સંબંધ સ્થપાઈ ગયો સામત પટેલે પોતાનું ધનધામ કુટુંબ પરિવાર બધું જ શ્રીહરિને અર્થે કરી રાખ્યું હતું એક વખત શ્રીહરિના દર્શન કરવા ગઢડા આવ્યા શ્રીહરિ તે વખતે મંદિરનું કામ કરાવતા હતા કડિયાના પગાર ચૂકવવા રૂપિયાની જરૂર હતી શ્રીહરિએ સામત પટેલને પૂછ્યું અમારે થોડા રૂપિયા જોઈએ છે તે આપશો તેમણે જરા પણ વિચાર કર્યા વગર કહ્યું હા મહારાજ સામત પટેલ તરત જ ઘરે ગયા પોતાની જમીન ગાડું બળદ ભેંસો બધું વેચીને રૂપિયા સાડા ચાર હજાર લઈને શ્રીહરી પાસે આવ્યા અને શ્રીહરી પાસે રૂપિયાનો ઢગલો કર્યો શ્રીહરીએ પૂછ્યું આટલા બધા રૂપિયા ક્યાંથી લાવ્યા સામત પટેલે કહ્યું કે મહારાજ મારી પાસે હતા પણ અંતર્યામી ભગવાનથી શું અજાણ્યું હોય સૌને સામત પટેલનો મહિમા સમજાય તે માટે શ્રીહરીએ કહ્યું સાચું કહો ભગત આ રૂપિયા ક્યાંથી લાવ્યા સામત પટેલે બધી વાત કરી શ્રીહરી કહે જમીન ખેતર ગાડું બળદ અનાજ બધું વેચી નાખ્યું હવે ખાશો શું માટે હું તો એક હજાર રૂપિયા રાખીશ બાકીના લઈ જાઓ દાણા વગર તમારા છોકરા ભૂખ્યા મરે સામત પટેલ કહે અમે ભૂખ્યા ન મરીએ બીજે ગામથી ઉછીના દાણા લાવી ખાઈશું અને બીજે વર્ષે ભરી દેશું આ સાંભળી શ્રીહરિ બહુરાજી થયા એક વખત સામત પટેલ તેના દીકરાની વહુને તેડવા ગયા ત્યારે વેવાઈ કહે તારા દીકરાને તો જોઈતી નથી તારે જોઈતી હોય તો તેડી જા તે સાંભળી સામત પટેલ સત્સંગી તરીકે આળ સહન કરી ના શક્યા પોતે કોડમાં જઈ ભીષ્મ કરીને લિંગ વેવાઈના મોઢા ઉપર ફેંક્યું ને બોલ્યા કે હે દુષ્ટ જા તારી દીકરી મારા દીકરાને જોઈતી નથી હું મારા દીકરાને બીજી પરણાવીશ એમ કહીને ઘરે આવ્યા અને પોતાના દીકરાને બીજી પરણાવી આવું કામ બીજાથી થાય નહીં શ્રીહરિએ લોયા પ્રકરણના ત્રીજા વચનામૃતમાં સામત પટેલને યાદ કરીને કહ્યું છે ભગવાન અને ભગવાનના ભક્તનો મહાત્મજ્ઞાને સહિત નિશ્ચય હોય તેનાથી ભગવાન તથા સંતને અર્થે શું ન થાય શ્રીહરિની માળાના મણકામાં સ્થાન પ્રાપ્ત કરનાર સંનિષ્ઠ ભક્તરાજ સામત પટેલને વંદન સામત પટેલના પુત્ર રૂખડભાઈ થયા તેમના મેરામણભાઈ થયા તેમના પુત્ર વસ્તાભાઈ વસ્તાભાઈના માંડણભાઈ થયા તેમના પુત્ર રામજીભાઈ આજે પણ આ પેઢીમાં સત્સંગ ચાલ્યો આવે છે